2004માં ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે પાઠ જોયો હતો કે બે બહાદુર બાળકો જોયા પછી હવે આપણે છે 15મો પાઠ આપણે છેલ્લે જોયો હતો. તો હવે આપણે શીખવાનું છે પૂરક વાચન. જે પૂરક વાચનની અંદર સૌથી પહેલો કાવ્ય આવે છે અને પછી પૂરક વાચનની અંદર જુદી જુદી વાર્તાઓ દ્વારા આપણે બોધ આપવામાં આવેલો હોય છે. તો ચાલો આજે આપણે બોધની એવી સરસ મજાની જે છે એ વાર્તા અને પહેલાં સૌપ્રથમ ગીત આપણને આપેલું છે એ ગીત આપણે જોઈએ. બરાબર, તો ગીત છે એનું નામ છે સાથ કરે છે. બરાબર, તો સાથ કરે છે એટલે કે જે પ્રકૃતિની વાત કરવામાં આવી છે કે ક્યારેક ક્યારેક કવિને સાથ કરે છે, ક્યારેક બોલાવે છે એવું વાત કરવામાં આવી છે. ચાલો આજે આપણે એના વિશે વાત કરતા જઈએ. તો સૌપ્રથમ આપણે કવિતાને ગાઈશું, પછી ગાઈને પછી એને સમજતા જઈશું. તો આ રીતના આપણે શીખવાની છે. તો ચાલો આજે આપણે સાથ કરે છે કાવ્ય એમ માણીએ. તો હવે આપણે જોઈએ સાથ કરે છે પૂરક વાચનની અંદર પહેલું કાવ્ય આપણને આપેલું છે કે સાથ કરે છે. બરાબર, હવે આવશે સાથ કરે છે દિલ હરે છે રે, મને સાથ કરે રે કરે છે રે. એ કે ગામને પાદર રોજ બપોરે જાડવા કેરી ડાળ, ગામને પાદર રોજ બપોરે જાડવા કેરી ડાળ, સાથ કરે છે સાંજને ટાણે ડુંગર કે ડુંગરની યાર માળ, ડુંગરની માળ દૂરની ડુંગર, મને એ સાથ કરે છે રે, મને સાથ કરે છે રે. ભણવા ટાણે સાથ કરે છે નાનકડું એક તળાવ, નાનકડું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ, કામને ટાણે કામની વેળા રોજ બોલાવે એવો છે એક ઢાળ, મને એ સાથ કરે છે રે, સાથ કરે છે દિલ હરે છે, મને એ સાથ કરે છે. પછી નદીઓ કેરી ભેખડ પેલી, નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી યાર, નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી યાર, સાથ કરે છે રે, સાથ કરે છે જંગલ કેરી, કેમ કરું કેમ કરું હું વાર, સાથ કરે છે જંગલ કેરી, સાથ કરે છે જંગલ કેરી, કેમ કરું હું વાર, મને એ સાથ કરે છે. આપ અડે જા દૂર જમીને, આપ અડે જા દૂર જમીને, કોણ છુપાયું ત્યાં, આપ અડે છે જ્યાં, આપ અડે છે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં, રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહીંયા અહીંયા, મને એ સાથ કરે છે. બરાબર, તો અહીંયા જે કવિ છે અને કોઈક સાથ કરે છે, સાથ કરવું એટલે કે કોઈક બોલાવતું હોય એવું લાગે છે. તો કવિને ક્યારેક ક્યારેક બોલાવતું હોય એવું લાગે છે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે જોયું તો સાથ કરે છે દિલ હરે છે, એટલે કે સાથ કરે છે અને સાથે સાથે મારું જે દિલ છે, મારો હૃદય જે છે એને હરી લે છે, એટલે કે એને આકર્ષિત કરે છે એને. બરાબર, તો આ રીતના એ વાત કરવામાં આવી છે, મને એ સાથ કરે છે, એટલે કે કોણ યાદ સાથ કરે છે એ ખબર પડતી નથી, એટલા માટે કહે છે કે મને એ સાથ કરે છે, એટલે કે કોણ સાથ કરે છે એની ખબર નથી. હવે આવશે ગામની પાદર, ગામની પાદર રોજ બપોરે, ગામની પાદર એટલે કે જ્યાં ગામ છે, ગામની શરૂઆત જ્યાં જતી હોય ત્યાં આગળ એને સાથ કરે છે, એટલે કે બોલાવે છે, ગામની ફાધર એને બોલાવે છે. ઝાડવા કેરી ડાળ એટલે કે ઝાડવાની જે ડાળ હોય છે કે વૃક્ષ હોય છે, વડલા જે પાદરની અંદર જે વૃક્ષ હોય છે એ વૃક્ષ એને સાથ પાડે છે. સાથ કરે છે સાંજને ટાણે, એટલે કે ક્યારે સાથ કરે છે, સાંજનો સમય થાય એટલા માટે એને બોલાવે છે, કારણ કે ત્યાં આગળ રમવા માટે આવો તમે એમ કહીને બોલાવે છે. ડુંગરની યારમાં એટલે કે સાંજને સાથ કરે છે, સાંજને ટાણે ડુંગરની યારમાળા, એટલે કે અહીંયા આગળ સાંજનો જ્યારે સમય થાય છે ત્યારે ડુંગરાની હારમાળા એટલે કે જે ડુંગરા હોય છે એની હારમાળા મને બોલાવે છે, એટલે કે જે લાઈનમાં જે આ રીતના ડુંગર હોય ને ડુંગરની હારમાળા બોલાવે છે એવું કવિ કહે છે. ભણવા ટાણે સાથ કરે છે, એટલે કે ભણવાનો સમય જ્યારે થાય છે ત્યારે મને સાથ કરે છે, કોણ સાથ કરે છે ભણવાનો સમય થાય ત્યારે મને, તો નાનકડું એક તળાવ, એટલે કે અહીંયા આગળ કે જ્યારે ભણવાનો કવિને સમય થાય છે, એટલે કે જ્યારે નિશાળ જવાનો સમય થાય છે ત્યારે એને જે નાનકડું એવું તળાવ હોય છે, જે નાનકડી નદી એમથી હોય છે એ એને બોલાવે છે કે ભણવા સમયે મને યાદ કરે છે, કોણ
નાનકું એક તળાવ, એટલે કે તળાવ હોય છે એ એને યાદ કરે છે. હવે આવશે કામની વેળા રોજ બોલાવે, એટલે કે કામનો જ્યારે સમય હોય, જ્યારે હું કોઈ પણ કામ કરતો હોઉં બરાબર છે, તો કામની સમય થાય ત્યારે રોજ બોલાવે એવો છે ઢાળ. એક એવો છે, એક એવો છે ઢાળ, એટલે કે એક ઢાળ છે એ ક્યારે બોલાવે છે, જ્યારે એ કામનો સમય થાય છે ત્યારે એને બોલાવે છે. મને એ સાથ કરે છે બરાબર છે, એટલે કે મને એ બધા બોલાવે છે, સાથ કરે છે એટલે કે બોલાવે છે. અહીંયા આવશે કે નદીઓ કેરી ભેખડ પહેલી, એટલે કે નદીઓની ભેખડો છે શું છે, નદીઓની જે ભેખડો છે, ભેખડો શું થાય છે, નદીઓની ભેખડો એટલે કે જે અંદર નદીની અંદર પછી ટાપુ જેવા થઈ જાય એવા ભેખડોની અંદર, ભેખડો એટલે કે ઝઝુમતો ટેકરો થઈ ગયો બરાબર છે, એટલે કે આમ ડુંગરા જેવું ઉપર થઈ ગયું ને એવું, આપણે વચ્ચે જે આપણે માટીનું થઈ ગયું એવો એક ખૂણો બરાબર છે, એક ટેકરો એવું નદીની વચ્ચે જે થઈ ગયું એ મને બોલાવે છે. ખેતરો કેરી હાર, જીઓ કેરી ભેખડ પહેલી ખેતરો કેરી હાર, એટલે કે ખેતરોની હારમાળા, એટલે કે જે નદીઓની બાજુમાં આવેલા ખેતરો હોય છે એ ખેતરને બોલાવે છે. સાથ કરે છે જંગલ કેરી, એટલે કે અહીંયા આગળ જંગલોની કેડીઓ, એટલે કે જે વંદરાઓ જંગલ હોય એની વચ્ચેથી જે ચાલવાનો રસ્તો હોય એ કેડીઓ મને કેમ કરું વાર, એટલે કે એ મને બોલાવતી હોય, બૂક પાડતી પાડી પાડીને મને બોલાવતી હોય બરાબર છે, તેને મારે કેમ ભૂલી જવી જોઈએ, એને કેમ મારે યાદ ન કરવી જોઈએ, એટલે હું કેમ એનામાં વાર લગાડું, મને એ બોલાવતી હોય એટલે મારે તો ત્યાં જવું જ જોઈએ, એવું એ કંઈ મને એ સાથ કરે છે, એટલે કે એ બધા મને સાથ કરે છે, બોલાવે છે મને મોટી બૂમો પાડીને કે તું અહીંયા તું અહીંયા બરાબર, એવું કહે છે. આબ અડે જા દૂર જમીને, એટલે કે આબ આડતું નથી બરાબર જમીનને, પરંતુ આપણને એવો આભાસ થાય છે દૂર એક જંગલ આપણે છે ઊભા હોય બરાબર ખુલ્લા મેદાનની અંદર, તો આપણને એવું લાગે છે કે આકાશ છે એ જમીનને અડે છે, પરંતુ હકીકતમાં એ અડતું હોતું નથી, એવો એને કવિને ભાસ થાય છે. શું થાય છે, ભાસ થાય છે. આબ અડે જા દૂર જમીને કોણ છુપાયું ત્યાં, એટલે કે ત્યાં આગળ કોણ છુપાયું હશે એમ, કે ત્યાં આગળ જ્યાં આપણે જમીન બંને અડતા હોય એવું આપણને ભાસ થાય છે, ત્યાં આગળ કોણ છુપાયું હશે. રોજ ઈશારે એ બોલાવે, એટલે કે રોજ ઈશારો કરીને બોલાવે છે એ, એમ કરીને બોલાવે છે. આવ અલ્યા અહીંયા મને એ સાદ કરે છે, એટલે કે અહીંયા આગળ આવ અહીંયા અલ્યા અહીંયા, એટલે કે કવિને કહે છે કે અલ્યા તું અહીંયા આવ એમ કહે છે. શું કહે છે, અલ્યા હઈ તું અહીંયા આવ, એનું કવિનું નામ આવડતું નથી એટલા માટે થઈને એમ કહે છે કે અલ્યા હઈ તું અહીંયા રમવા માટે આવ. આપણે પણ એમ કહીએ ને કે કોઈ વ્યક્તિનું આપણને નામ ન આવડતું હોય તો એ ભાઈ એ રીતના આપણે બોલાવીએ છીએ કે કોઈ અલ્યા તું અહીંયા આવ એમ કહીએ છીએ બરાબર. તો અહીંયા આગળ પણ કવિને એ રીતના બોલાવવામાં આવે છે. તો આવી સરસ મજાની જે પ્રકૃતિની કવિતા હતી બરાબર, કે જે આપણને કવિને કે કઈ કઈ વસ્તુઓ જ્યારે એ પોતાનું કામ કરતા હોય છે ત્યારે બોલાવે છે, પોતે જ્યારે કોઈ પણ કામ કરતા હોય છે ત્યારે એને પ્રકૃતિમાંથી કોઈક ને કોઈ વસ્તુ બોલાવે છે, કે જે પ્રકૃતિની સર્જન કરેલું છે એ વસ્તુ બોલાવે છે, જે નદી બોલાવે છે, ભેખડો બોલાવે છે, પછી ડુંગરાની મારમાળા બોલાવે છે, બધી એ જ્યારે કામ કરતા હોય છે ભણવાનો સમય હોય છે એ બરાબર, તો ત્યારે ત્યારે એને ઈશારો કરીને સાથ પડીને એને બોલાવે છે. તો આવી અહીંયા આગળ સરસ મજાની કવિતા જે છે પ્રહલાદ પારેખ નામના જે કવિએ લખી છે એ આપણને પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જે છે એની વાત અહીંયા કરવામાં આવી છે, કે સાથ કરીને કઈ રીતના બોલાવે છે એની અહીંયા વાત છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ, તો એમાં આપણને આપેલું છે સાદ, એટલે કે બોલાવવા માટે મોટો અવાજ કે બૂમ, એટલે કે અહીંયા આપણે કીધું છે કે સાદ એટલે શું થાય, સાદ એટલે કે બોલાવે, આપણે કોઈ વ્યક્તિને બોલાવવા હોય બરાબર છે તેનું મોટેથી કેવું પડે એને સંભળાય એ રીતના બૂમ પાડીને આપણે કહીએ છીએ એ બૂમ બરાબર. હવે છે ટાણું, ટાણું એટલે કે સમય વખત બરાબર છે, એટલે કે આપણે કહીએ ને કે કોઈ સમય હોય બરાબર છે, જમવા માટે આપણે બેઠીએ ત્યારે જમવા માટે આપણે સમય હોય, પછી આપણે બપોરે બેસીએ તો એને ટાણું કહીએ છીએ, કે તો વખત કે સમયને ટાણું કહેવામાં આવે છે. આ જો આપણને શબ્દ પૂછાઈ શકે સમાનાર્થીમાં પૂછાઈ શકે, પછી આપણને જે
તળપદા શબ્દો જે પૂછાય છે એમાં પણ પૂછાઈ શકે, એટલા માટે થઈને આ જે છે શબ્દ સમજૂતી એ તમારે પાકી કરવાની રહેશે. હવે ડુંગરમાં ડુંગરાની હારમાળ, જો આપણે સમજેવું તો એની જેમ એક ડુંગરો હોય, બીજો ડુંગરો, ત્રીજો ડુંગરો, આ રીતના જો આ રીતના હોય, આ રીતના ડુંગર હોય તેની હારમાળા હોય છે એને ડુંગરમાળ કહેવામાં આવે છે. પછી આવશે વેળા. વેળા એટલે સમય ને વખત જ થાય. વેળા એટલે કે સમય ને વખત થાય છે, એટલે કે અહીંયા ટાણું, વેળા, સમય એ બધું એક હરખું થાય છે, એટલા માટે એમાં કંઈ ટેન્શન લેવાનું છે નહીં. પછી આવશે કે ભેખડ. ભેખડ એટલે એ જજુમતો ટેકડો, ખૂણો ને કેરા, એટલે કે ભેખડ એટલે કે શું થાય, જજુમતો એટલે કે જે ટેકરો હોય છે એને ભેખડ કહેવામાં આવે છે. કોઈ ઊંચું હોય પર ટેકરા જેવું, એટલે કે આ જે ડુંગર મળો હોય છે એની કરતાં નીચું હોય છે અને નાનું ઊંચું હોય છે, બરાબર. તો આ રીતના છે એને ખૂણો અથવા ટેકરો કહેવામાં આવે છે. હવે છે જંગલ કેડી, એટલે કે જંગલની અંદર જે વનવગડા જે વૃક્ષો હોય, કેટલાય બધા વૃક્ષો હોય, કેટલાય બધા બરાબર સામે અંદર વૃક્ષો હોય, તો વૃક્ષોની અંદર જે આ રીતના નાની મોટી કેડી હોય ને ચાલવા માટેની આ બધે વૃક્ષો હોય, બરાબર. આ રીતની એક નાની મોટી કેડી હોય એને જંગલ કેડી કહેવામાં આવે છે. જંગલથી અથવા પગ રસ્તો પણ કહેવામાં આવે છે, કારણ કે માણસો ત્યાં ચાલે છે એટલે રસ્તો બની જાય છે, આ રીતના કહેવામાં આવે છે. તો હવે આપણે અહીંયા આગળ આ કાવ્ય છે એ તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે અહીંયા રાખીએ છીએ. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની પછીનો જે પાઠ છે એ કસ્તુરબા વિશેનો, એ કસ્તુરબા વિશેના પાઠ વિશે આપણે માહિતી મેળવીશું અને ભણીશું, બરાબર છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર, અને તમને જો લાઇક શેર કરજો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. અસ્તુ, જય જય ભારત.